નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વધારે સારું આજે પહેલી વખત સાંભળતા હોય તો બી સમજી લો કે સ્ત્રી એટલે તમારા ઘરે જે માતા છે બહેન છે અથવા તમે પોતે કોઈ વિદ્યાર્થીની છો જે સાંભળી રહ્યા છે લેક્ચર એમાંથી તો સવનું સ્ત્રી એનું સશક્તિકરણ એમ્પાવરમેન્ટ બરાબર શક્તિ એટલે શું શક્તિ એટલે પાવર એટલે શક્તિનું એની અંદર સર્જન થવું અથવા એને શક્તિ મળવી તો સ્ત્રીને શક્તિ મળવી એનો મતલબ શું સ્ત્રીને શક્તિ આપવી અને સશક્ત કરવું કેવી રીતે તો સ્ત્રીને સશક્ત કરવું છે આર્થિક રીતે શારીરિક રીતે એટલે આરોગ્યની રીતે અને સામાજિક રીતે તો કેમ સ્ત્રી સશક્ત નથી ના એવું પણ નથી પણ ફક્ત એ એક જ બાબતમાં સશક્ત થઈ શકે છે ફેમિલી હેન્ડલ કરવામાં આપણે જોયું છે ભારત દેશની અંદર તમે આ પહેલાનું જે ચેપ્ટર જોયું અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત સમૂહ એની અંદર શું હતું કે એમને એ પાછળ રહી ગયા હતા ને એમને આગળ આવવાનો ચાન્સ નતો મળતો ને એના લીધે

તો કઈક એવું બને છે ફેમિલીની અંદર જલ્દી થી મેરેજ ઘણા સમાજોની અંદર આવી સિસ્ટમ છે જે ના હોવી જોઈએ જો કે દરેક સમાજને સમજાવવું નથી પણ અહીંયા જેટલા સાંભળી રહ્યા કદાચ કોઈ વાલી બી હોય કોઈ શિક્ષક બી સાંભળી રહ્યા હોય તો આ એક બહુ મોટી પ્રોબ્લેમ છે આપણા સમાજની અંદર કે સ્ત્રીને ચાન્સ નથી મળતા જલ્દી નાની ઉંમરે બાવીસ ત્રેવીસ ની ઉંમરે લગ્ન કરાવી દે છે દહેજની બે કે એમને ફક્ત દહેજની જ બીક હોય છે કે જો મોટી ઉંમર થશે તો દહેજ વધારે આપવું પડશે આટલી બધી દહેજ બંધ કરવાના કાયદાને બધું બન્યું પણ અમલમાં હજી દેખાતું નથી બરાબર પ્રત્યક્ષ રીતે મેં જોયેલી છે આ બધી વસ્તુઓ કે સ્ત્રીને બહુ નાની ઉંમરે લગ્ન કરાવી દેતા હોય છે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે અને એના લીધે પોતાના જે કંઈક બનવાના સપના હોય છે બધું એને ત્યાગ કરવો પડે છે સમર્પણ કરવું પડે છે અને લાઈફ ટાઈમ આજ હાઉસ બનીને એને રહેવું પડે છે ઘરેથી નોકરી કે ભણવાની ના પાડી દેવામાં આવે છે અને પછી એનું સશક્તિકરણ નથી થઈ શકતું બસ પછી સ્ત્રીનો વિકાસ ત્યાં જ અટકી જાય છે એટલે ચાન્સ મળવો જોઈએ બરાબર સ્ત્રીએ પોતે જ ચાન્સ મેળવવાનો એક અધિકાર છે અને એ અધિકાર એને છીનવવો જોઈએ જો કોઈ એનાથી લઈ જતું હોય જો કોઈ કહેતું હોય લગ્ન માટે ફોર્સ કરતું હોય તો એને પોતે સશક્ત થઈને જેવી રીતે ભૂતકાળની અંદર તમે જુઓ કે દુર્ગામાં ની વાત કરીએ તો એ બધી માતાઓ શું કર્યું હતું પોતે સશક્ત થઈ હતી પોતે લડત કરી હતી અમારા ચાન્સીસ અમારાથી ન છીનવું અને થયું બી છે એવું નથી કે નથી થયું ઘણી સ્ત્રીઓ સફળ થઈ છે તમે જુઓ જ છો ઇન્દિરા ગાંધી ભૂતકાળની વાત કરું તો અત્યારની વાત નહીં પણ ભૂતકાળની વાત એ સમયની વાત કરું છું ઇન્દિરા ગાંધી હતા તમે જુઓ કિરણ બેદીને તો આટલી બધી સ્ત્રીઓ ઘણી આગળ આવી છે એમણે પોતાના સપના પૂરા કર્યા છે સુનિતા વિલિયમ્સને જોઈ લો તો એવી કેટલી સ્ત્રીઓ છે ઉદાહરણો આપું તો ઘણી સ્ત્રીઓ તમને દેખાઈ જશે પણ અહીંયા હું તમારી વાત કરું તો તમે પોતાને સશક્ત બનાવવા શું કરી રહ્યા છો પછી ભલે આ લેક્ચર સ્ત્રી દ્વારા જોવાઈ રહ્યું હોય એટલે કોઈ વિદ્યાર્થીની જોઈ રહી હોય કોઈ

ફક્ત એટલું નહીં કે કે સ્ત્રી સારું એવું ભણી લે ને પછી bank માં કોઈ manager ની under માં રહીને કામ કરે ના એને મેનેજર બનવું હોય તો બની શકે બાકી કોઈ ની under માં રહીને કામ કરે તો મારા હિસાબ થી મારા ખ્યાલ થી એ બી સશક્તિકરણ નથી તમે કદાચ સંમત હો ના હો પણ આ મારા વિચારો છે સશક્તિકરણ ને લગતા તો હવે હું ચેપ્ટર તરફ આવું સ્ત્રી સશક્તિકરણ ચેપ્ટર ની અંદર આજે હું તમને આખું પ્રકરણ જે છે એની અંદર આખા એકમ ની અંદર પ્રકરણની રૂપરેખા જેની અંદર સૌથી પહેલા પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને સમજૂતી જોઈશું એટલે સ્ત્રી સશક્તિકરણનો અર્થ જ એક આખો લેકચર બની જશે બરાબર બહુ મોટો મોટી રીતે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે ચોપડીમાં ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણ નું મહત્વ સમજીશુ કે કેમ સ્ત્રી સશક્તિકરણ થવું જોઈએ કેમ સ્ત્રીઓનું સ્ત્રીઓને સશક્ત કરવી પડે ત્યારબાદ ભારતમાં લિંગ પ્રમાણ બરાબર કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે અને પુરુષોની સામે કમ્પેરિઝન કરી છે પુરુષોની સંખ્યા અને સામે સ્ત્રીઓની સંખ્યા બંનેની સંખ્યાની સરખામણી કરી છે કે કયું વધારે છે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો હવે સ્ત્રી સશક્તિકરણ માટે યોજનાઓ આ ચાર પ્રકારના કાર્યક્રમો ભારત સરકાર દ્વારા યોજવામાં આવ્યા છે જેથી સ્ત્રી સશક્ત થઈ શકે પણ અમુક અમુકની મોટા ભાગની સ્ત્રીઓને આ વસ્તુ વિશે ખ્યાલ જ નથી હોતો બરાબર એટલે આ ચેપ્ટર એટલા માટે જ તમારા સિલેબસમાં છે કે જે વિદ્યાર્થીનીઓ આ ચેપ્ટર જોઈને બારમા ધોરણ પછી કંઈક કરવા માંગે છે તો કયા કયા કાર્યક્રમો ને યોજનાઓનો લાભ એ લઈ શકે છે ના મળે તો એનો અધિકાર છે એ કાર્યક્રમો કે યોજનાઓ માટે લડત કરવીને એનો લાભ લેવો બરાબર લડત ન કરવી અને ડરીને બેસી જવું એ તમારા હાથમાં છે પણ આ જાણવું બહુ જરૂરી છે જો તમને જાણકારી હશે તો તમે 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 લાભ લઈ શકશો શકશો પોતાનો અધિકાર જમાવી એના ઉપર હવે આ જે આગળ જોઈ ચાર ચાર કાર્યક્રમો જોયા એ ભારતને લગતા હતા ત્યારબાદ ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્વની યોજનાઓ છે શૈક્ષણિક ક્ષેત્રે અમુક યોજનાઓ છે આર્થિક ક્ષેત્રે છે આરોગ્ય ક્ષેત્રે છે સામાજિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે આવી રીતે જે યોજનાઓ આપી છે આ ભારત માટે આગળ અને આ ગુજરાત માટે છે બરાબર બરાબર ત્યારબાદ સ્ત્રીઓ અને કાયદાઓ કાયદાઓ લગતા અમુક ઘડવામાં આવ્યા છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા અને સ્ત્રી કલ્યાણ લક્ષી કાયદા રક્ષણ પૂરું પાડતા કાયદા કેમ કેમ સ્ત્રીને રક્ષણ ની જરૂર પડે છે તો સ્ત્રીને રક્ષણ પૂરું પાડતા કાયદાની કાયદાનો મતલબ એવો કે ઘણી સ્ત્રીઓ પર ઘરેલું હિંસા થાય છે

આગળના જેમ ત્રણ ચેપ્ટર તમને બહુ સરળ લાગે એમ આ તો એના કરતાં પણ વધારે સરળ છે હું એમ કહીશ કઈ અઘરું નથી કોઈ એવી વસ્તુ નથી જે તમને નઈ સમજાય બરાબર હું તમને સમજાવવાનું તો છું પણ તમે એક વખત વાંચશો એટલે તમને બધું સમજાવવા લાગશે બહુ ઈઝી લેંગ્વેજમાં લખ્યું છે આ ચેપ્ટર બરાબર હવે ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાને આપણે જોઈએ

તો તમે બી એવી રીતે મહેનત કરીને પોતાનું એક સપનું બનાવીને સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી ની કોઈ તક મળી શકશે નહીં કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે બરાબર કે વિશ્વની વાત કરી છે કે ફક્ત જો પુરુષો જ આગળ વધશે ને તો વિશ્વની એટલે મહિલાઓની સ્થિતિ નહીં સુધરે વિકાસની કોઈ તક નહી મળે ઉડવું અશક્ય બની જતું હોય છે બરાબર વિશ્વમાં ફક્ત પુરુષો એક જ પાંખ છે અને સ્ત્રીઓ બીજી પાંખ છે કે જો સ્ત્રીઓની સ્થિતિ નહીં સુધરે ને તો વિકાસની કોઈ તક નહીં મળે સ્ત્રી એ બીજું પાંખ છે બંને ફિફ્ટી ફિફ્ટી છે સમજવાનો પ્રયત્ન કરજો વિશ્વનો વિકાસ કરવા માટે બંનેનો યોગદાન હોવો જરૂરી છે છે સ્વામી વિવેકાનંદે કહ્યું તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે પરીક્ષામાં પૂછાય કે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું તો તમારે આ સેમ ટુ સેમ લાઈન લખવાની છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી વિકાસની કોઈ તક નહીં મળે કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે બરાબર કે આપણો જે સમાજ છે આમાં તો વિશ્વની વાત કરી છે પણ ભારતની હું સ્પેશિયલી વાત કરું તો ભારત કેમ હજી પણ વિકાસશીલ છે બરાબર તો ભારતની અંદર આજ વસ્તુ થઈ છે કે સ્ત્રીને સન્માન નથી આપ્યું તમે એક સંસ્કૃતમાં શ્લોક જ્યાં નારીનું સન્માન થાય છે નારીને પૂજવામાં આવે છે ત્યાં દેવો વસે છે દેવોનો વસવાટ થાય છે હવે જ્યાં દેવ વસે ત્યાં શું વિકાસ ના થઈ શકે થઈ શકે પણ નારીને પૂજવામાં નથી આવતું આપણા ભારતમાં એમના જે અધિકારો છે એ એમને આપવા સ્ત્રી સશક્તિકરણ નો અર્થ આ જ છે કે જેટલા અધિકારો પુરુષને આપે છે એટલા જ એનાથી વધારે બી નહીં પરંતુ એટલા જ અધિકારો સ્ત્રીને પણ મળવા જોઈએ બસ આ જ વસ્તુ સ્ત્રી સશક્તિકરણ ની છે તમે એવું ના સમજતા કે સ્ત્રીને ચડાવવામાં આવી રહ્યું છે બિલકુલ નહીં શિક્ષણનું કામ જ નથી કોઈને ચડાવવું કે કોઈને ઉશ્કેરવું બરાબર શિક્ષણનું કામ છે ન્યાયની વાત કરવી તો અહીં સ્ત્રીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે આ જ પ્રકારનું શિક્ષણ છે જે એમને ગ્રહણ કરવાનું છે કે આપણા સમાજમાં કઈક એવું જ બન્યું છે તેથી મહિલાઓને અધિકાર આપવાનું જો અહીંયા લખ્યું છે કે મહિલાઓને અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષિત બન્યો છે

ભોગવવાની છે કઈ એક તો સ્વતંત્રતા ભોગવવાની છે સમાનતા અને ન્યાય આ ત્રણેય સ્ત્રીને મળે બરાબર તો એ સશક્તિકરણ નું પ્રથમ પગથિયું છે આ વિશેની વિભાવના લક્ષણો અને મહત્વને જોવા જરૂરી છે એટલે સ્ત્રી સશક્તિકરણની વિભાવના વિભાવના એટલે ખ્યાલ આ ખ્યાલ ક્યાંથી આવ્યો ત્યારબાદ લક્ષણો કે સ્ત્રી સશક્તિકરણ થયું કહેવાય એને લગતા લક્ષણો અને મહત્વને જોવા જરૂરી છે કે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ શું છે ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે તે સંબંધિત છે બરાબર કે ભારતની અંદર વાત કરીએ સ્ત્રી સશક્તિકરણ ને સમજવું હોય તો લિંગ પ્રમાણે સમજવું જરૂરી છે એનો મતલબ એવો કે પુરુષની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે બરાબર એ લિંગ પ્રમાણ છે હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા એને લિંગ પ્રમાણ કહેવાય એની સાથે તે સંબંધિત છે જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી એમ એમ શૈક્ષણિક આર્થિક સામાજિક રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ વધવા લાગ્યું કે મહિલાઓ વિશેના જે ખ્યાલો છે જે જૂના ખ્યાલો હતા બરાબર જૂના એકદમ જૂના ખ્યાલોની વાત કરું તો દીકરીને દૂધ પીતી કરવાનો આ તો સૌથી ખરાબ નિયમ હતો બરાબર સતી પ્રથાનો જે નિયમ હતો ને હું ખરાબ નિયમ ના કહી શકું પણ એક રીતે એ અંધશ્રદ્ધા હતી એવું હું કહી શકું તો આવા અંધશ્રદ્ધાને લગતા જે નિયમો હતા બરાબર વિધવા સ્ત્રીને કાલકુટરીમાં પૂરી રાખવાની ને એના અધિકારો છીનવી લેવા બરાબર તો આ જે બધા એવું કહેવાય કે અંધશ્રદ્ધાને લગતા નિયમો હતા એ બધા બદલાયા બરાબર સ્ત્રીઓને અધિકારો મળ્યા કારણ કે સ્ત્રી માનવ જ છે અને દરેક માનવને અધિકાર મળવો જોઈએ બરાબર તો મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા કે હવે સ્ત્રીઓનો પણ વિકાસ થવો જોઈએ એવા અભિગમો એટલે ખ્યાલો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી બરાબર હવે સ્ત્રીને વિકાસની પ્રક્રિયામાં પણ સામેલ કરવામાં આવી એટલે સ્ત્રી બળ પણ હવે વિકાસની પ્રક્રિયામાં સામેલ થયું એમ શૈક્ષણિક આર્થિક સામાજિક રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ વધવા લાગ્યું બરાબર કે જેવી જ રીતે સ્ત્રીને સામેલ કરવામાં આવી એમ એમ શું થયું કે શૈક્ષણિક રીતે જુઓ આર્થિક રીતે જુઓ સામાજિક રાજકીય કે આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ વધવા લાગ્યું બરાબર કે સ્ત્રીઓ હવે સશક્ત થવા લાગી એવું જોવા મળ્યું ભારતનો બંધારણ કાયદાઓ તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણ ને વેગ મળ્યો બરાબર મેં તમને આગળ જે કીધું ને કે કાયદાઓ અને કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો તો એનાથી શું થયું કે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો એટલે સ્ત્રીને પોતાના અધિકારો મળવાના શરૂ થયા એને વધારે વેગ મળ્યો આ એકમમાં એટલે આ ચેપ્ટરમાં સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને તેના લક્ષણો મહત્વ ભારતમાં લિંગ પ્રમાણ સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો કલ્યાણકારી યોજનાઓ અને સ્ત્રીઓ વિશેની કાયદાકીય માહિતી મેળવીશું બરાબર આ તો મેં તમને આગળ સમજાવી દીધું કે કઈ કઈ વસ્તુ આ chapter ની અંદર આપણે સમજવાના છીએ બરાબર તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે સ્ત્રી સશક્તિકરણનો અર્થ બરાબર અને એના લક્ષણો બી આપણે સાથે જોઈ લેવાના છીએ તો આ ટોપિક પણ જલ્દીથી આવી જશે તમારે ચેનલ સાથે ખાલી જોડાઈ રહેવું છે એડ્રેસ આપ્યું છે કે વોટ્સઅપ નંબર આપ્યો છે ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ નથી શેર કરવી બસ તમારે જે બી ક્વેરી છે જે ડાઉટ્સ છે તમે પૂછી શકો છો શિક્ષકો જે છે શિક્ષક મિત્રો જે જોઈ રહ્યા છે એમને કોઈ કાર્ય કામકાજ હોય તો એ જરૂરથી જણાવો એમની સેવામાં કાયમ આ ચેનલ રહેશે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા માટે જય હિન્દ વંદે માતરમ